ચમારૂમી એપ ડાઉનલોડ કરો અને જુઓ નવી ગુજરાતી ફિલ્મો અને મનોરંજક નાટકો. છોટી છોટી ગૈયા છોટો છોટો ગોલ, છોટો સો મારો મદન ગોપાલ, કારી કારી ગૈયા કારો કારો ગોલ. મમ્મી છોટો સો આ નાડુ. અલ્યા એ તારા બાપાની જેમ શેના ચાળા કરે છે અને નાડુ પકડીને શું ઉભો છે? બેસ અહીંયા આમ સરખી રીતે. હા કેવો સરસ તૈયાર થયો છે. ચાલ હવે શ્લોક બોલ. શ્લોક? હા અલ્યા બોલ. અરે મમ્મી કેટલી વાર એટલું એક એ સામે જવાબ આપે છે? એક દઈશ ને તારા બાપાને. જો હું જ્યારે ગુસ્સે થાઉં છું તો માથું નીચું નાખીને કેવા ઊભા હોય છે. અલ્યા ક્યાં ગયા? એ આવ્યો. હું ગુસ્સામાં છું. આ જોયું જોયું કેવું આમ માથું નીચું નાખીને ઊભા છે. શીખ શીખ તારા બાપા પાસેથી કંઈક શીખ. અલ્યા એ જાઓ શીરો લાવ. હા ને સાંભળ, ફેન્સી ડ્રેસમાં ફર્સ્ટ પ્રાઇઝ જોઈએ છે ને? હું જાઉં છું જાઉં છું જાઉં છું. એ આમળ, આ જન્માષ્ટમીના ફેન્સી ડ્રેસ કોમ્પિટિશનમાં શ્રકૃષ્ણ ન બનાય, પ્રાઇઝ ન મળે. જસ્ટ તમે છો ને તો પોતાના દીકરાને મોરલ સપોર્ટ આપો. એ પિંટુ ત્યાં શું કરે? ચાલે નીચે. અરે દેવું એકદમ સરસ દેખાય છે. તું શું બન્યો છે? ભિખારી? અલ્લાહ કે નામ પે દે દે બાબા. વાઘાજી તમે પણ ભિખારી બને? ચલો સાથે નીચે. જોઈશ ને એ પગ 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 હાલા. અને શું? હે અરે મારો દીકરો કેવો સરસ દેખાય છે. આહાહા કૃષ્ણ કનૈયા, બાળ કૃષ્ણ છે મારો દીકરો. અરે મૂછ ફૂટી છે તારા બાલ ગોપાલને. અને હું શું કહું છું, આ બધું આપણા ઘરમાં કર ને. આ સામના ઘરને શું કામ અડ્ડો બનાવ્યો છે? એ આ ચાલીમાં આપણું તાપણું કઈ ના હોય, બધું સહિયારું હોય. અને સાંભળો, જો મારા દીકરાને ફર્સ્ટ પ્રાઇઝ નહીં મળ્યું ને તો મટકી સાથે તમને ઊંધા લટકાવી દઈશ. જા હવે ઘરમાં જઈને પાણી ભરો. ભલે. પ્રાઇઝ ન મળે. એ આજે શામ આવ્યો? હે આવી ગયો? હા કાકી. અલે દીકરા, મને એ કે નીચે બધી તૈયારીઓ બરાબર થઈ રહી છે ને? અરે મસ્ત મસ્ત. અલે હા, તારી બાને ક્યાં રાખી છે? પરેલ વાળી માસી ને ત્યાં. હશ, એ તો જવા તૈયાર જ નહોતી. એને એના ફેવરેટ એક્ટર રાજેશ ખન્ના ના સમ આપ્યા ત્યારે માંડમાની. અરે બાપ, આ ધમાલ મને અહીંયા રાખવી? ના ના, એ તો જોખમ કહેવાય. આ તારી બા અહીંયા નથી એટલે તો પૂજાની સામગ્રી અહીંયા રાખી છે. જો તારી બા હોત તો આ બધું અહીંયા થાય? તને યાદ છે ને ગયા વર્ષે કેવો ફિયાસ્કો થયો હતો? ખરેખર હોશામ, તારી બા એટલે બા. એક ગુમ પાડે એટલે બધા ગુમ. એની એન્ટ્રી થાય ને બધાની એક્ઝિટ. કાકી સ્થાપના કરા, પ્રસાદનો શીરો મૂકી દઉં? અરે નહીં, કોઈ ચાખી જાય તો મારો પિત્તો જાય. બરાબર 12 ના ટકોરે લાલાનો જન્મ થાય અને પછી પ્રસાદી ધરાવાય. પાણી ભરાઈ ગયું. હે દેખ, કામ કરો, સુકો મેવો લઈ આવ. કયા ડબ્બામાં મૂક્યો છે? અલ્યા બે નંબરમાં પેલી જ્યોતિ રહે છે ને એના 8 નંબરના ડબ્બામાં. વાગ્યો ફોનની ઘંટડી. વાગી. હા માસી. શું બાત જતી રહી? ક્યાં 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 જતી રહી? ને પણ આ ટાઈમે? અરે માસી કલાક થયો ને તમે મને હમણાં કહો છો બાની તબિયત તમને નથી ખબર? હા અહીંયા આવશે તો હું ફોન કરીશ, પણ ત્યાં આવે તો તમે ફોન કરજો પાછા. હા બાય. ચાલો કાકી જલ્દી. નીતિન પતિ રમતા હતા તો એને 100 કીધું તો 100 રૂપિયો નાખો ને ભાઈ ડબ્બામાં. એને નો નાખો બોલ, હળીએ રૂપિયા હટું ઊંચાઈ કરી. પછી તમાર હરખાઈનું બાંધવાનું થઈ ગયું. પછી હળી પાસે કઈ બોલવાનું નહોતું ને તો રાજેશ ખન્નાને ગાળું આપવા માંડી. બોલ
રાજેશ ખન્ના ને? રાજેશ ખન્ના ને? પછી તો એવો પિત્તો ગયો છે મારો, એવો પિત્તો ગયો છે કે આ કે કે મારાથી એને માં વાળી ગાળ અપાઈ ગઈ. કઈ કઈ માં? એક દેશ ને તો પાછી મને કે નીકળ અહીંયાથી, પછી તો હું રહું એને ત્યાં. ના ના, આત્મન સન્માન જો કઈ હોય કે નહીં ભાઈ માણસ માં, તે નીકળી ગઈ. બા તું ફરેલથી આ મેક્સિમ અહીં આવી? તો ફરેલા માથે કોણ કપડા બદલાવા બેસે? પહેરેલે કપડે નીકળી ગઈ. ઈ તો અંદર કઈ પહેર્યું નતું ને એટલે દુપટ્ટો ઢીલી લીધો તારી માસી. એ ચાલો ચાલો હવે હાલતી થા. મારે બધી ડિટેલ નથી જાણવી. બા તું કઈ ખાઈને આવી છે ને? હા ભાઈ, ડુંગળી બટાટા ને શાક ને ભાખરી ખાધા. આજે ઉપવાસ છે ને મારે. ઉપવાસ માં ભાખરી ને શાક? તમે જાઓ, તમને બહુ પંચાક. ભલે આવજો. બા ટેક્સી ના પૈસા? હાલતી આવી. તું પરેલ થી ટેક્સી વગેરે મેક્સિમ ચાલતી આવી? હા. તારામાં અક્કલ છે કે નહીં? આ આવી રીતે ઘરની બહાર નીકળાય? કોઈ આવી હાલતમાં તને જોઈ જાત તો તું બસ ઇજ્જત પાણી ભેગી કરવાના કામ કર. એ ચલ ચલ હવે, તારી છે ને ઇજ્જત, તારા કરતા લોકો મને વધારે ઓળખ્યા છે. આમ ઊભી આવું ને તો બેહાડે મને, આમ લાઈન માં ઊભી આવું ને તો આગળ બોલાવી લે. બોલ. હા સમજી ગયો. તું મારા લીધે જાણીતો છે ગાંડા. બા હું તારા લીધે જાણીતો નહીં, તારા લીધે બદનામ છું. હાલે થોડું દૂધ પી લે. વાહ વાહ, આવા દો. એ દૂધ ને પાણી એક સાથે. એક કામ કર, થોડી ચા ની ભૂકી નાખ મોઢામાં, પછી થોડી સાકર નાખ. ભેજું તો ગરમ છે તારું, નાખો જો હલ્યા કરે છે. અંદર ચા તૈયાર થઈ જશે. એક ડરાવે પાણી આપ. ને લોકો છે ને તને તારી તબિયત ને લીધે બેસાડે છે, તારા પર માન છે એટલે નહીં, તને વારે ઘડીએ ફીટ આવે છે ને એટલે. જા જા આવે. બધા મને જોઈને કે છે કે શ્યામ ની બાત તો સિમ્પલ છે. શ્યામ ની બાત સિમ્પલ નહીં, શ્યામ ની બાત સેમ્પલ છે. સલું જે જો તો મને આવીને સલાહ આપે છે. અરે બાને આવી હાલતમાં ઘરે રહેવા દે, આરામ કરવા દે. કે જોતું તો અમે ઘરે આવીને આપી દઈશું. વાહ, તું જે ચોરના માથાની જેમ વાઇબ્રેટ મોડમાં આખા ગામમાં રખડ્યા કરે છે ને, એમાં લોકોને એવું લાગે છે કે મારું તારા પર ધ્યાન નથી. બરાબર છે. શીરો 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 જે સાકર નાખવાનું ભૂલી જાઉં છું દૂધમાં. શીરોજ શીરોજ. શ્રીકૃષ્ણ બન્યો છે. રાજુ આ રાજુ એમ રાજુ છે. તું પ્રસાદ પ્રસાદ કા કરો? અરે રે ચાચી ગઈ, હજી ચડાવવાનો બાકી છે. તા ખાંડ ના ખાંડ, તારા ઓર જેવો મોળો છે. સાંભળો શું છે બધું. આ પિંટુડા પૂછ્યું, તું કેમ બાધોસ? અરે મારે ક્રસ્ત નથી બનવું, એમાં પ્રાઇઝ ના મળે. તસુર પણખાના પેટે જન્મેલા ક્રસ્ત ને ક્યાંથી પ્રાઇઝ મળ્યા? એ લામડા અહીંયા તો શું છે બા? કીધું ને અહીંયા શું છે? ઓલા ઓલા કબાટ પાસે જા. બા કીધું ને કબાટ પાસે જા. આ ગયો. હવે લાંબો થા. બા એ કીધું લાંબો થા જી. એમ આ થયો. હવે કબાટ ની માથે હશે ઈ કાઢ. શું છે યાર અહીંયા? ભાઈ કીધું કાઢ. ઓ માય ગોડ, ઓ માય રાવણ, અત્યાર સુધી સાચવીને રાખ્યું છે તા? તે પેલા મગનલાલ ડ્રેસ વાળા ને પાછું જ નતું આપ્યું. દે તાળી દે. અલી ભાઈ, આ રાવણ ના માથા ઘરમાં સંગ્રાતા હશે? અરે મારી વાલી વાયડી, એમાં થયું એવું કે આના બાપા ઉકલી ગયા બોલ. પછી આ આખો દાડો ઓફિસે રહેવા માંડ્યો. આ માળિયા ઉપર 10 માથા પડ્યા હોય તો ઘરમાં જરાક વસ્તી લાગે. એ પિંટુડા, તારે રાવણ બનવું છે ને? જો બાએ સગવડ કરી રાખી છે. હે વાયડી, આ કઈ પિંટુડા ને સગવડ નથી, આ તો મારા હટ છે. ઓહ
હું ભાગ લેવાની છું. બાહ, બધું રાવણ બનીશ, લેડી રાવણ. તા આ સ્ત્રીઓ બધું બની શકે, તારે રાવણ કેમ ન બની શકે ભાઈ? ઈ તો કઈ જુદું કરો ને તો જ પ્રાઇઝ મળે. હે, તે કામ કરને, હોલિકા બનીને સાચા મકુદી જા. પાકી વાત, તું પ્રહલાદ બનજે. હે, જોયો છે નાઈટી વાળો રાવણ કોઈએ જોયો છે? બેન, તો કોઈ પણ પરણેલા પુરુષને પૂછી જો, આ હવારના પોરમાં રસોડામાં નાઈટી વાળો રાવણ ફરતો દેખાય કે નહીં? હે રાજુડા, અરે તમારો પ્રાઇઝ પાક્કો, જજ હું છું. બા બા, ફેન્સી ડ્રેસ બાળકો માટે છે. તતો જ કહે છે ને, હું તો બાળક બુદ્ધિ છું. ચૂપ રે હવે. ગયે વર્ષે શું ભગો કર્યો તો યાદ છે ને તને? મને મને બરાબર યાદ છે. અરે કે હું તો અહિલ્યા બનીશ એમ કરીને સફેદ સાડી પહેરીને સ્ટેજ ઉપર ગઈ, પણ પાલો ઊંધો. શું બની? તો રામતીની ગંગા મેલીની મંદાકિની. વાહ વાહ, શું વાહ વાહ. આપણે કોઈ ભાગ નથી લેવાનો. ચલ ચલ, ચૂપચાપ નીચે ચલ. તું ભાગ નહીં લેવા દે, મારે નીચે ના થાવ. આ તો બેસી રહી. બા, અમે લોકો તારી ખૂબ ખીલી ઉડાવે છે, મારે વધારે બફાટ નથી કરો, સમજી ને. અને નવો એને તો કઈ નઈ, આપણે બધા જઈએ. ચાલ 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 કાકા, ચાલો ચાલો ચાલો, આપણે બધા જઈએ. શું વળી દર વખતે અલી, એ હું પણ ભાગ લેવાની છું. મુંગળા મુંગળા મુંગળા, મેં ગુડકી ડલી, ટિંગ ટિંગ ટિંગ. મંગતા હે તો આજા, રસિયા નહીં તો મૈયે ચલી. તારી જાતને સાલી. મંગતા હે તો આજા, રસિયા નહીં તો મૈયે ચલી. એ મળી રે ગઈ. બા બા બા, શું થયું તને? બા 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 બા, કાકી કાકી જલ્દી આવો. શું થયું કાકી? આ બેભાન થઈ ગઈ છે. અરે બાપ રે, મને લાગે છે પ્રેશર લો થઈ ગયું છે. તો એક કામ કર, સાકર વાળું પાણી જલ્દી બનાવ. સાકર વાળું પાણી, સાકર વાળું પાણી, સાકર વાળું પાણી, સાકર વાળું પાણી બનાવ. બનાવ જલ્દી, બનાવ પાણી જલ્દી. સાકર 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 વાળું પાણી, સાકર વાળું પાણી, સાકર વાળું પાણી. ચલ 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 ચલ. બા 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 બા, દરવાજો ખોલ, દરવાજો ખોલ. અરે આજે ચડાવો મારો છે. આજે તો ફેન્સી ડ્રેસ નું ઇનામ પાકો. મેં તને કહ્યું હતું કે તારી બા આવશે એટલે સત્યાનાશ કરી નાખશે. શ્યામ, આ તારી મા છે કે તોબા? સોરી કાકી. બા, દરવાજો ખોલ. અરે ખોલ જલ્દી, ખુલો ખુલો કાકી, દરવાજો ખુલો. બા બા, તું ઉભી રહે, બા ઉભી રહે. બા, તું શું કેરમ રમવા બેસી ગઈ? બા, તારો નાસ્તો ઠંડો થાય છે, મને પણ મોડો થાય છે. બા, તું જલ્દી ઉપર આવ. અરે યાર, ગુડ મોર્નિંગ સર. ના ના સર, આજે મોડું નહીં થાય. ના ના સર, હું ટાઈમ પર પહોંચી જઈશ સર. હા સર, હા હા સર, મને ખબર છે, મીટિંગ બહુ ઇમ્પોર્ટન્ટ છે સર. હા, ક્લાયન્ટની પ્રેઝન્ટેશનની બધી તૈયારીઓ થઈ ગઈ છે સર. હા સર, હા, પેન્ડિંગ કામ. સર પતાવી નાખી છે આજે. હા હા સર, હા હા. ના સર, એકચ્યુઅલી પ્રોબ્લેમ એ છે ને કે, હલો બા બા, ચલ જલ્દી આવ, મારા બોસ નો ફોન આવી ગયો છે, મને મોડું થાય છે યાર. પપ્પા, તમે આને કઈ રીતે હેન્ડલ કરતા હતા? આ જ્યારે જુઓ ત્યારે કેરમ રમવા બેસી જાય છે. આ શું ભાળી ગયા છે કેરમમાં? યાર, એને લીધે બીજાને મોડું થાય છે. આવી ગઈ તું? તું હું એમના શોર્ટ જોડે બડબડ કરતો હોય છે ગમે ત્યારે? નોનસેન્સ ભાઈ, લટકવા દે ને શાંતિથી. બા, ઓ કો આને ગયા તમે? બા, હું બા, કોઈ જોઈ જશે ને એ મળી રહે. અરે નીચે પણ કડી છે, જો. નીચું જોવું પડે એવા કામ કરવાના હું કામ? કોઈ જોઈ જશે ને તને શર્ટ હારે બડબડ કરતા તો ગાંડો સમજશે. અજો, આ શું? લે, આ કેરમની રાણી ધાપીને લાવી. ભાઈ, ધાપીને લાવી એટલે શું કર્યું તે? હા હે, પેલું બધું ખુલ્લું રહી ગયું. પછી શું ખુલ્લું રહી ગયું? ધપાઈ ગઈ. જા બા, આવું કરાય તો હું કરું? એક તો મેં શોર્ટ મારીને રાણી કાઢી, સાંભળ. હજી તો કવર કાઢવા માટે આમ સ્ટીકર ગોઠવતી હતી ને, તો સાંભળ. પેલા ને એમ ને કે રાણી જશે એના હાથમાંથી, તો સાંભળ. એને મને ધક્કો માર્યો, બોલ. તો સાંભળ, હાલે તું જ કર. તો બીજી કુકરી ના નીકળી,
દ્રુપદ મારા પર હસવા લઈ ગયો, માર તો તપેલી છટકી રાણી ઉપાડીને ભાગી ગઈ. રાણીયા હાલ તો થા, ચોરેલી રાણી આખી જિંદગી સાથે ન રે બા, બીજી વાર પોતે કાઢજે રાણી, પછી જોજો કોણ માંગવા આવે છે તે. હાચે હા પાકુ હા હા ભાઈ આ એમાં આપી દો, એમાં હું છે રાખ. સોરી બોલ. હાય હાય હું ગાળ નથી બોલતી. અરે આનો શું કરું મારે યાર, એ મારી રે આ વેરી નખ્યાને. ક્યાં ચાલી સવારી? લઘુ શંકા. અરે યાર ચાલો 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 યાર. પિંડુ શું થયું? શું થયું? અરે બોલ પિંટુડા. અલે એ પિંટુડા ક્યાં મરી ગયો? અલા ભૂપલા, તે મારા પિંટુડાને જોયો? એ ના કાકી, એ ક્યાં આજે છે ને, ધોકે ધોકે ધોઈ નાખીશ. તમે વચ્ચે બોલતા નહીં, આજે તો એને છોડીશ નહીં. અરે આવી રીતે આ અહીંયા ગુડાણો છે કા? મને ખબર જ હતી કે તું અહીંયા જ હોઈશ. બોલ મૂર્તિ ક્યાં છે? બોલ મૂર્તિ ક્યાં છે? નથી ખબર મને કાઈ. સામે જવાબ આપે છે. બોલ મૂર્તિ ક્યાં છે? કાકી એક મિનિટ, વાત શું છે? શું થયું? અરે શું થયું શું, જન્માષ્ટમીના દિવસે લાલાની મૂર્તિ ઝૂલામાં મૂકી હતી, સવારે જુઓ તો ગાયબ. અને મને ખબર પડી છે કે મૂર્તિ આને ચોરી છે. બોલ બોલ મૂર્તિ ક્યાં છે? કાકી કાકી શાંત થાઓ. લાલો એની પાસે નથી, મારી પાસે છે મૂર્તિ. એને નહીં, મેં ચોરી છે. હા મને હતું જ કે આખી વાતમાં આ બાઈનું નામ કેમ ના આવ્યું. આખા કારસ્તાનની પાછળ આ બાઈનો જ હાથ છે. જોઈ લે શામ, આજે તારી માના લીધે મારે કેટલું બધું સાંભળવું પડ્યું. અરે પેલી ભૂપલાની માં મને કહે છે, આલી ને નાડી તારું છોરું તો કછોરું છે. પણ હું તને કહું છું, મારું છોરું કછોરું નથી, પણ તારું માવતર કમાવતર છે. અરે એના પોતાના તો કઈ સંસ્કાર છે નહીં, અને મારા દીકરાના સંસ્કારને વેચી ખાવા છે. શું છે બા તે મૂર્તિ ચોરી કેમ? મૂર્તિ મૂર્તિ એટલે કઈ? ચાંદીની મૂર્તિ. આજે ચાંદીની મૂર્તિ ચોરી, કાલે સોનું ચોરશે, અને પરમ દિવસે મારા છોકરા પાસે બેંકમાં ધાડ પડાવશે. પિંટુ તું ઘરે જા. ના ઉભો રહે, એને ખબર પડવી જોઈએ કે આવા માણસના સંગતથી પરિણામ શું આવે છે. પિંટુ તું ઘરે જા. કાકી બાવતી હું તમારી માફી માંગુ છું. અરે માફી માંગે શું થાય, તારી બાના લીધે એક દિવસે આ ચાલી છોડીને જવાનો વારો આવશે. કાકી હવે હદ થાય છે. હદ થાય છે? હું હદ કરું છું? અરે હદ તો તમે બા ને દીકરો કરો છો. તું જયારે બહાર જાય છે ને, ત્યારે તારી બા ને મારો પિંટુડો સાચવે છે. હા તો નોતી સાચવી એને. અરે ના સાચવી હોત ને તો અત્યાર સુધી તો ગાંડાની હોસ્પિટલ ભેગી થઈ ગઈ હોત. એ વૈડી ના પેટલી, ગાંડાની હોસ્પિટલ ની જરૂર પડતી હશે તને? મને હું કામ પડે? અને તું જો મને હાચવે છે ને તો કઈ ઉપકાર નથી કરતી અમારા માથે. ના ના તને જરૂર પડે ત્યારે મારા જ ઘર ને બાપાનું ઘર કરીને વાપરસ તું. હે મહેમાન આવ્યો હોય તો વાપરો અમારા ઘરના વાસણ ને ચૂલા. પાણી પતી ગયા હોય તો અમારા ઘરમાંથી ભરી ભરીને લઈ જવાના. આ પ્રોગ્રામ ઉકરવો હોય તો અમારા ઘરમાં ધામા નાખવાના. મારા છોકરાને કેવો હરખાઈનો વાપરસ તું. અને તમે બંને પણ કઈ ઓછા નથી, કઈ પણ કામ હોય તો મારા પિંટુડાને બોલાવો છો. દૂધ પતી ગયું કોણ લાવશે? તો કે પિંટુડો. દવા પતી ગઈ કોણ લાવશે? તો કે પિંટુડો. અને એ જ પિંટુડા ઉપર આજે ચોરીનો હાલ નાખતા તને શરમ ના આવી? આ તારા લખણ. અરે તારા આ લખણના લીધે તો તારો વર મરી ગયો. બસ કાકી બસ, નહીં તો નહીં તો શું? ના ના બસ. અરે ચૂપ રહો. આ ભાઈને તો શાલીમાં કોઈની સાથે સરખી રીતે વાત કરતા નથી આવડતી. છોકરા સાથે વાત કેવી રીતે કરાય, છોકરાને ઉછેરીને મોટા કેવી રીતે કરાય, કોઈ લક્ષણ એનામાં નથી. અરે માં બનવાના એક લક્ષણ એનામાં નથી. અને અરે હા આવી ભાઈના પેટે તારા જેવો દીકરો અવતર્યો કેવી રીતે? હા નક્કી તારા બાપે તને દત્તક લીધો છે આ ગાંડીને સાચવવા માટે. બસ કાકી બસ. શું કરીશ? નેના બસ હવે શાંત શાંત. જો શામ મારી વાત મારે નથી સાંભળવી. સાંભળી? એને તમારી વાત સાંભળી? અરે તમને ધક્કો માર્યો, આજે ભલાઈનો જમાનો નથી. અને તમને પણ કહી દઉં છું, કાન ખોલીને સાંભળી લો. તમે કે તમારો દીકરો આ ઘરમાં પગ મૂકશો ને તો ટાંટિયા ભાંગી નાખીશ જવાઈથી. અને તું પણ કાન ખોલીને સાંભળી લે, મારા દીકરાને હું એવી રીતે બનાવીશ ને કે એના મોઢે બીજી વાર બાનું નામ ના આવવું જોઈએ, સમજીને? હાળી નુગરી, ગમે તેટલું કરો તો એને જરા પણ ગણ નથી.
જોયું તમે પપ્પા, આ છે તમારી પત્ની ને મારી બા. એને કોઈ વાતે ફરક નથી પડતો, એને પ્રેમથી કહું, ગુસ્સો કરો, સમજાવો, પણ નહીં, એનું ધાર્યું જ કરે છે. એને લીધે બીજાને તકલીફ થાય છે એવું બધું વિચારતી જ નથી. આપણે જોયું ને કેવું બાને સંભળાવીને ગયા એ લોકો. આ સારું છે પપ્પા, આખી જિંદગી આ ત્રાસ તમે સહન કર્યો, જે દિવસે સહન ના થયું એ દિવસે મારે માથે મૂકીને તમે નીકળી ગયા. એટલો પણ વિચાર ન કર્યો કે મારે મારી લાઈફ જીવવાની હજી બાકી છે. હેલો, હા અલંકૃતા બોલ. ના ના મોકે બોલ, આજે સાંજે ઓફિસ પછી મળીએ છે. અરે ગઈકાલ માટે સોરી યાર, કેટલા ટોન્ટ મારીશ તું. કહું ને તને બા ને લીધે બે દિવસ ઓફિસ પડતી, બહુ કામ પેન્ડિંગ હતું. આજે સાંજે મળે છે ભાઈ. શામ 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 તારી બાને ફીટ આવી. પકડ આરામ દે, આરામ દે, સંભાળી લે, સંભાળી લે, આરામ દે, આરામ દે, સંભાળી લે, આરામ દે, આરામ દે, એકદમ સંભાળી લે, એકદમ. હા હા, આરામ દે, આરામ દે. એ એ હાથ હાથ ઘસ, પગ પગ પણ ઘસ. હા હા હા, સંભાળી લે, સંભાળી લે, ઘસ ઘસ. શામ પાણી આપ. અરે જોયા શું કરે છે, પાણી આપ. કાકા તમે, અરે આ ચાલી છે, ચાલીમાં આ બધું ચાલ્યા કરે. પહેલો સગો એ પાડોશી એટલે પાડોશી. ક્યારે આવી ફીટ? આ પડી કે પછડાઈ નથી ને? બેટા કેવી વાત કરે છે હા? શામ તને મારા પર ભરોસો નહીં કે? નહીં કે. બા તારી થતી હતી પડપડ પડપડ, બધાને થઈ ગઈ હડબડ હડબડ, બધા કે આ તો છે ગડબડ ગડબડ. મે કહ્યું અલ્યાને કેચ કર કેચ કર. શામ તને મારા પર ભરોસો નહીં કે? નહીં કે. પાણી આપું? ના કાકા, તમને એ તો ઘરેથી ઢીંચીને જ આવ્યા છે. એ શામ, તારી બાનું ધ્યાન રાખતો જા ને, શું કામ આમ બેજવાબદારીથી રખડવા દે છે એને? શામ બેટા, મેં તને કેટલી વાર કહ્યું કે ફોન મૂકો, હું વાત કરું છું ને. બેટા શામ, મેં તને કેટલી વાર કહ્યું કે તારી બાને કોઈ આશ્રમમાં મૂકી આવ, ત્યાં વધારે સારી સાર સંભાળ થશે. ના ના, આમ રખડ્યા કરે છે, હવે કોઈ દિવસ કઈ બનાવ બને તો તારે તો આખી જિંદગી રોવાનો વારો આવશે. તો હું શું કરું કાકી? બા છે મારી, પાળેલી કૂતરી નથી કે એને ગળામાં પટ્ટો બાંધીને ઘરમાં કે આશ્રમમાં બાંધી રાખું. કાકા હું જાણું છું કે એને લીધે તમને બધાને ત્રાસ થાય છે, તમારી ઉજવણી, તમારા તહેવારોમાં બાધા પડે છે, મને સમજાય છે કાકી. હું મારા બનતા પ્રયત્ન કરું છું કે સાજી થઈ જાય કાકા, કોઈ દવા અસર કરી જાય. આઈ પ્રોમિસ કે હવે પછી તમને કોઈને ત્રાસ નહીં આપે. અરે અરે શામ, ગાંડો થઈ ગયો છે કે? અરે અમને ત્રાસ થાય છે એટલા માટે થોડી તને કહીએ છે. અરે એ તો એટલા માટે કહીએ છે કે કાલે જઈને અજાણી જગ્યાએ અથડાશે કે ભટકાશે તો તને પ્રોબ્લેમ થશે. લે તારી મધર ઇન્ડિયા જાગી ગઈ.
જાગીને કે તીર નથી મારતી એ મારી એ ગઈ બસ ઉભરો આવે છે ક્યાં ચાલી એ જા હવે કામ પતી ગયું હા જા આ આખું નાટક જોવા માટે હમણાં જ શેમારૂ મી એપ ડાઉનલોડ કરો.